ત્રીસમી જૂનના રોજ અમદાવાદમાં 143મી રથયાત્રા યોજાનાર છે ત્યારે અખાત્રીજના રથનું પૂજન આજે થશે. કોરોનાના કહેરના કારણે ઇતિહાસમાં પહેલી વખત માત્ર 3 વ્યક્તિઓ રથના પૂજનમાં જોડાયા. દર વર્ષે 300થી વધુ લોકો આ રથ પૂજનમાં જોડાયા હોય છે. જો કે મંદિર જે વિસ્તારમાં છે તેવા જમાલપુર એરિયામાં રેડ ઝોન છે, જેથી આ નિર્ણય લેવાયો. આપને જણાવી દઈએ કે રથનું પૂજન આજે કરવાની જે પરંપરા છે તે કરવામાં આવી રહી છે. અહીં માત્ર 3 લોકો તરફથી આ પૂજન થઈ રહ્યું છે, જે રથ પર બિરાજીને ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ અને તેમના બહેન તેમની સાથે નગરચર્યા નીકળે છે. એ તમામ રથનું પૂજન માત્ર 3 વ્યક્તિઓથી થઈ રહ્યું છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી નાના સંવાદદાતા જિગ્નેશ પટેલ. જિગ્નેશ, આમ તો રથયાત્રા પહેલા એક રીતે જોરો શોરોથી અહીં તૈયારીઓ થતી હોય છે અને ખાસ રથ પૂજનનો જે મહિમા છે તેના માટે પણ સંગીત અને એક રીતે કહી શકાય કે કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે, પરંતુ આ વખતે જે સ્થિતિ છે કંઈક અલગ છે. કોરોનાને લીધે સીધી અસર આ પૂજન ઉપર પણ પડી. સ્વાભાવિક વાત છે ચિત્રા, કે જ્યારે રથ પૂજન હોય ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. તે જ મંદિરના પટાંગણમાં આજે માત્ર 3 જ વ્યક્તિઓ દ્વારા રથ પૂજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાનો કહેર આખરે આ પ્રસંગમાં પણ નડ્યો હોય તે પ્રકારે જોવા મળ્યું છે. માત્ર મંદિરના પૂજારી, મહંત અને ટ્રસ્ટી દ્વારા આ પૂજન કરવામાં આવી રહ્યું છે, આરતી કરવામાં આવી રહી છે, રથ પૂજન કરવામાં આવી રહ્યું છે, કે જેમાં માત્ર 3 જ વ્યક્તિઓ દ્વારા આ આરતી અને રથ પૂજન કરવામાં આવ્યું. અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા નિમિત્તે આ પૂજન વિધિ કરવામાં આવતી હોય છે, રથ પૂજન કરાતું હોય છે, જેને ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે. આ રથ પૂજન વિશેષ રીતે આજના દિવસે કરાતું હોય છે. આજના દિવસે પૂજન કર્યા બાદ રથયાત્રાની તૈયારીઓ શરૂ થતી હોય છે, રથનું સમારકામ શરૂ થતું હોય છે. એટલે કે રથયાત્રાનો પ્રથમ પડાવ આજના દિવસને માનવામાં આવતો હોય છે, કારણ કે આજના દિવસ બાદ હવે રથની સમારકામની જે કોઈ વિધિ હોય છે, જે કોઈ રથની સમારકામ કરવાની કામગીરી હોય છે તે આજના દિવસથી શરૂ કરાતી હોય છે. આ વિશેષ રીતે આજના દિવસે જ્યારે રથ પૂજન થાય ત્યારે ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આજે માત્ર ને માત્ર 3 જ વ્યક્તિઓ દ્વારા પૂજન વિધિ કરવાનો નિર્ણય મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે. અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે, જે મહત્વને ધ્યાન પર રાખી અને આજના દિવસે વર્ષોથી પરંપરાગત રીતે રથ પૂજન કરાતું હોય છે. જગન્નાથપુરીમાં પણ આજના દિવસે આ જ રીતે રથ પૂજન કરાતું હોય છે, ત્યારે લોકોની કોઈ પણ પ્રકારે ભીડ ન થાય. સાથે જમાલપુર એ રેડ ઝોનમાં છે, એટલા માટે જ મંદિર પ્રશાસનના લોકો દ્વારા આ વિશેષ રીતે કાળજી રાખવામાં આવી છે, ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારે ભક્તોની ભારે ભીડ ન થાય અને સાથે આવનારા તમામ ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે મીડિયાકર્મીઓ પણ આ જ પ્રકારે તેઓ દર્શનનો ઘરે બેઠા દર્શનનો લાભ મેળવી શકે તે પ્રકારે સતત કવરેજ કરી રહ્યા છે. ટીવી 9ની ટીમ પણ કવરેજ કરી રહી છે. ચિત્રા, વિશેષ રીતે જ્યારે લોકોની એક શ્રદ્ધા જોડાયેલી છે જગન્નાથ મંદિર સાથે, સીધી રીતે જોડાયેલી છે, કારણ કે રથયાત્રા ખૂબ જ કહી શકાય કે લાખોની સંખ્યામાં જ્યારે જનમેદની એકત્ર થતી હોય, સૌ કોઈ હરખ ઘેલા બનીને રાહ જોતા હોય કે વર્ષ દરમિયાન ક્યારે અષાઢી બીજ આવે અને જગતના નાથ રથયાત્રા પર નીકળે અને ઘરે બેઠા દર્શનનો લાહો મેળવે, ત્યારે આજના પ્રસંગને લોકો ઘણા ખરા અંશે કહી શકાય કે ઘરે બેસીને દર્શન કરવાનો એક લાહો મેળવી રહ્યા છે. અને એટલા માટે જ મંદિર પ્રશાસન પણ હવે રાહ જોઈ રહ્યું છે કે જૂન મહિનામાં આખરે કોઈ પણ ભોગે આ કોરોનાનો અંત આવે, કોરોનાનો અંત આવે અને રથયાત્રા સરળતાથી પસાર થાય. ચિત્રા, રથયાત્રાને લઈને પણ સૌ કોઈની નજર છે અને દર્શકોને પણ એ જાણવામાં ખૂબ જ રસ હશે કે કોરોનાની સ્થિતિની વચ્ચે રથયાત્રા શું નીકળશે અને અત્યારે શું તેને લઈને કોઈ બેઠકો થઈ રહી છે, કારણ કે અનિશ્ચિતતાઓ ઘણી બધી છે. જિગ્નેશ, ચિત્રા, જે પ્રમાણે રથયાત્રાની વાત કરીએ તો રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી રહેતા હોય છે, કારણ કે જ્યારે રથ પૂજન થતું હોય છે ત્યારથી લઈને રથયાત્રા સુધી મંદિરમાં જાણે કે દરરોજ તહેવારો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે. આવનાર તમામ ભક્ત
મંદિરની તૈયારીઓમાં જોડાઈ જતો હોય છે અને એટલા માટે તમામ તૈયારીઓમાં જોતરાયેલા મંદિરના લોકો જ નહીં પરંતુ આવનાર ભક્તો સેવકો તમામ કોઈ હવે રાહ જોઈ રહ્યા છે કારણ કે જ્યારે મહિનાઓ સુધી જે ઉત્સવની તૈયારીઓ થતી હોય જે ઉત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાતા હોય તે તમામ ભક્તની આખરે આશા છે કે આખરે રથયાત્રાના દિવસે તેઓને ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે જગતનો નાથ જ્યારે ઘરે બેઠા દર્શન આપવા નીકળે તો આ લાભો આખરે તેઓને ઘરે બેઠા મળે છે કે કેમ મંદિર પ્રશાસને પણ હાલના તબક્કે નિર્ણય લીધો છે કે જે પ્રકારે કોરોનાનો કહેર વધી રહ્યો છે તે કોરોનાનો કહેર આવનારા દિવસોમાં કેટલો શાંત પડે છે તેને લઈને આ બાબત નક્કી કરવામાં આવશે કે રથયાત્રા કેવી રીતે કાઢવી અને કેવી રીતે તેમાં આયોજન કરવું. હાલના તબક્કે કહેવું ખૂબ જ વહેલું છે કારણ કે 2 મહિના જેટલો સમય રથયાત્રાને બાકી છે અને આ સમય દરમિયાન આખરે કોરોના કેટલું જોર પકડે છે પોતાનો પ્રકોપ બતાવે છે કે શાંત થાય છે ની વચ્ચે હજુ પણ એ નક્કી નથી કે રથયાત્રા નીકળશે ને નીકળશે તો કઈ રીતે નીકળશે કારણ કે હજુ પણ સ્થિતિ કોરોનાની જે છે તે સામાન્ય નથી દેખાઈ રહી. આપને જણાવી દઈએ કે આ જે તસવીરો આપ જોઈ રહ્યા છો જે જગન્નાથ મંદિર છે ત્યાંની તસવીર 30મી જૂને 143મી રથયાત્રા પૂર્વે આજે અખાત્રીજનું જે મુહૂર્ત છે તેની અંદર રથ પૂજનનું જે પરંપરા રહી છે તેની તસવીરો આપણે બતાવી રહ્યા છીએ જે હાલ મંદિરમાં